છોટા ઉદેપુર જિલ્લા પંચાયત કુકરદાના સદસ્ય સામે નોંધાયેલ ફરિયાદની તટસ્થ તપાસ કરી પંચાયત ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના કેટલાક સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 10 દિવસોમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેને લઈને નસવાડી તાલુકામાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો આવશે. અમે આજે નસવાડીથી છોટાઉદેપુર આવ્યા છે. લગભગ અમે 50 માણસો સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં અમારી એક ઉગ્ર રજૂઆત હતી. અમારા કુકરદા જિલ્લા પંચાયતના સદસ્ય ગોમતીબેન ભંગડાભાઈ જે વિકાસના કામો થાય છે એમાં અનેક સરપંચો પાસે 20% ટકાવારી કે પછી કમિશન માંગતા હતા. અમારા બાજુમાં આવેલું સાકરપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ સાજ્યભાઈ ગામ્યાભાઈ એઓની સાથે લગભગ આજથી અઠવાડિયા પહેલાં એમને તાલુકા પંચાયતમાં આવી ખુલ્લેઆમ બેફામ ગાળો દીધા હતા. એનો છોકરો સાથે હતો, એ પણ કંઈક સાધન લઈને એને મારવા માટે આવતો હતો. તો ખરેખર અમારા જે જિલ્લા પંચાયતના સદસ્ય છે ગોમતીબેન ભંગડાભાઈ એ કાયમ માટે દરેક આગેવાન કે સરપંચો એમને દબાણમાં રાખે છે. એના માટે અમે આજે જિલ્લા પંચાયત કચેરીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આપ્યા છે. એમને પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી ઉગ્ર રજૂઆત છે. છોટાઉદેપુરથી સલમાન મેમણનો અહેવાલ mijaj.com.